નમસ્કાર, સોચ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જીનલ. સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. કલોલના પંચવટીમાં આવેલા ગોકુલમ બંગલોના રહીશો દ્વારા નવરાત્રીના બીજા વર્ષે પણ ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું. બંગાળાના રહીશો દ્વારા નવરાત્રીમાં 9 દિવસ દેશી ઢોલના તાલે ગરબા રમતા તમામ રહીશો ભક્તિભાવપૂર્વક જ નવરાત્રી ઉજવે છે અને માતાજીની આરતીમાં પણ કોઈ જાતનો ચડાવો બોલ્યા વગર સ્વેચ્છાએ આરતીનો લાભ આપવામાં આવે છે અને બંગલાના તમામ લોકો નવરાત્રીના 9 દિવસ માતાજીની આરતીનો સૌ સાથે લાભ મેળવતા હોય છે અને સોસાયટીના તમામ સભ્યો કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર નવરાત્રીમાં 9 દિવસ એક પરિવાર બનીને માતાજીના ગરબા રમતા હોય છે. મારી સોસાયટી છે ગોકુલમ સોસાયટી. અહીંયા અમે છેલ્લા 2 વર્ષથી સારી રીતે ગરબા કરીએ છીએ. પારંપરિક શેરી ગરબા અમે બધા બહેનો ભાઈઓ બધા હળી મળીને એક કુટુંબની જેમ રહે ગરબા ઉજવીએ છીએ અને માતાજીના જે સાંસ્કૃતિક વારસો છે એ જાળવી રાખીએ છીએ. બોલો શ્રી અંબે માતાજી જય. અમારે પંચવટીમાં ગોકુલમ સોસાયટી 48 નંબર મકાન છે, તેમાં 41 સભ્યો ચાલુ છે. રમઝટ વગાડીને સારામાં સારા ગરબા ગઈએ છીએ. 2 વર્ષથી કાર્યક્રમ જબરજસ્ત અમારો ચાલુ રહ્યો છે. ગોકુલમ બંગલોઝમાં છેલ્લા 2 વર્ષથી નવરાત્રીનું આયોજન કરીએ છીએ, જેમાં હરરોજ પારંપરિક રીતે શેરી ગરબાનું આયોજન કરીએ છીએ. અમે નવા નવા ગરબા વગાડીએ છીએ, નવા નવા ડ્રેસોનું ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને પણ ગરબા ગવડાવીએ છીએ. દરરોજ આરતી પૂજા હવનનો પણ કાર્યક્રમ રાખીએ છીએ. બધા જ સભ્યો એકદમ પરિવાર તરીકે રહીને હવન જમવાનું બધું જ એક કૌટુંબિક તરીકે ઉજવીએ છીએ.